કહેવાય છે કે જળ જમીન અને જોરું કજિયાના છોરું એવી જ ઘટના ઘટી છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી ગામના તોરવણી ફળિયામાં ખેતરના જમીનના સેડા બાબતે પારિવારિક સંબંધોની હત્યા કરી નાખી છે. ખેતરની સરહદને લઈને ગુસ્સે ભરાયેલા જેઠ દ્વારા વહુની હત્યા કરવામાં આવી છે. ચીખલી તાલુકાના કુકેરી ગામના તોરવણી ફળિયામાં રહેતી રમીલાબેન દીપકભાઈ પટેલ નામની 45 વર્ષીય મહિલાને ખેતરમાં કામ કરતી વખતે તેના પતિના કાકા એવા અશોકભાઈ પટેલે ખેતરમાં જમીનના બાગ બટાઈ બાબતે ઝઘડો કરી ઉશ્કેરાઈને રમીલાબેનને કોડારીના ઘા ઝીકી દેતા તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ચીખલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી અશોક પટેલની ધરપકડ કરી છે. ગઈકાલે તારીખ 24/7/2021 રોજ ચીખલી પોલીસ સ્ટેશનની અંદર એ પાર્ટથી ગુનો દાખલ કરવામાં આવે છે. આઈપીસી 302 મુજબનો આ ગુનાના ફરિયાદી છે ભરતભાઈ નગીનભાઈ ધોળિયા પટેલ, રહેવાસી કુકેરી તોરવણ ફળિયું જે છે ત્યાંના રહેવાસી છે. અને એની જે ભાભી જે છે આ કામે મરણ જનાર છે રમીલાબેન. રમીલાબેનને તેના જેઠ જે થાય છે અશોકભાઈ ભગાભાઈ ધોળિયા પટેલ કે કાકા દાદાના જેઠ થાય છે, અને એની સાથે એનો પોતાનો શેઢો જે આવેલો હોય શેઢા બાબતે અવારનવાર એને બોલાચાલી નાની મોટી થતી હતી. અને એના કારણે ગઈકાલે સાંજના 17:30 વાગે આશરે 5:30 વાગ્યાના સુમારે આજે અશોકભાઈ ભગાભાઈ જે છે એણે કોદાળીના ઘા મારી અને મરણ જનાર જે છે એને ગંભીર ઈજા પહોંચાડી જે પ્રવીણભાઈ ગુલાબભાઈ પટેલનું જે ભાતનું ખેતર હતું ત્યાં આગળ એ ઝઘડો થતાં એને રમીલાબેન જે છે વાઇફ ઓફ દિલીપભાઈ નગીનભાઈ પટેલ એને ઈજા કરી અને મૃત્યુની ઈજા બાબતની ફરિયાદ ચીખલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે. આ ગુનાની તપાસ જે છે એમાં એફએસએલ અધિકારી તેમજ સુપરવાઇઝરી અધિકારીએ સ્થળ વિઝિટ કરી અને ગુનાના કામે વૈજ્ઞાનિક પુરાવો મેળવી અને આરોપીઓને અટક કરવામાં આવેલ છે.